રામ રામ દાયરાને. તો હાલો આજે એક વિડીયો બનાવીએ આપણે. બધા મેસેજો આવે મને ઘણા એને મેસેન્જરમાં વોટ્સઅપમાં કે ચાલુ થયું કે ચાલુ થયું કે ઈ ઓલા બનાવવાનો છે, પછી એગ્રીકલ્ચરની વિઝા ચાલુ થવાની છે કે નેટ થવાની એ બનાવવાનો છે, પછી કામ કેવું કે ઘણા છે, કેટલું સેલેરી થયું આમ જૂના થગાણીયું, પગારો વધ્યા કે નેટ વધ્યા એ બાબત થોડુંક કહેવાનું છે. પછી જે એક જગ્યાએ કામ કર્યા હીણા પગારો કેટલા વધ્યા ને કામ ને શીખે ગયા એની ક્રેડિટ કેટલી વધી એ પ્રમાણે એ વાત કરવાની છે. આજ તો આખો વિડીયો જોજો, આમાં બધું કહે તમને કે કઈ કઈ રીતના કામ પગારો છે, કેટલો કામ કરવાનું છે જે જૂના છે એની. તો આખો પૂરો વિડીયો જોજો. તો પહેલી શરૂઆત કરીએ કે ભાઈ પહેલાં ત્યાં અમારું અમે 4 મહિના એક જગ્યાએ કામ કર્યું. તો અમારું કામ થોડુંક અઘરું તો હતું, તમને ખબર છે વિડીયા તમે જોવો. અમારે અમે આવ્યા તાર સવારની 5 વાગ્યાથી આવ્યા તાર સુમાહાની સિઝન હતી ને ટાઈટ, બે શિયાળો ને સુમાહુ બે ભેગા હતા, એટલે થોડુંક અઘરું કામ હતું. સવારની 4 વાગ્યાથી ઉઠવાનું, 5 વાગે વ્યું જવાનું, સાલું મેનનું ખેતરમાં સાલું કામ હતું. તો એ હમણે અમારો જે એજન્ટ છે દેવીભાઈ એને કીધું કે તમે 4 મહિના કાંઈ જતા નહીં, કંઈ ન બોલતા. એટલે અમે પછી 4 મહિના સુધી કંઈ બોલ્યા નહીં, કામ કર્યું ગમે એવો મેં વરસતો હોય તો એ ખેતરમાં ઓલા રેઢિયા ઢોર ન અવરું જો મો અવરું મો કરે ઊભે જાય એ રીતના ઊભે જતા રેનકોટ ઉભે જાય, કે અમે નહોતું કહ્યું કે અમારે બદલાવવું. પછી 4 મહિના પછી અમે વાત કરી, એમાં અમે નથી કરી, બીજા લોકો સારું, હું તો બીજા લોકો મારા ભેગા હતા કેરેલાવાળા, એ કે અમારે કાલે વ્યું જવાનું, વાત કરવા ગો કે ભાઈ આ કાલે વ્યા જાય ને અમે આ મહિનો પૂરો થાય એટલે અમે વ્યા જઈશું. તો એ લોકોએ પહેલાં મણી નથો રજા દે દીધી કે ભાઈ ટેક્સી આવે તું એકલો વ્યો જ, આ લોકો નેતા આવવા દેવા, એવું બધું થયું હતું. એટલે થોડુંક ગમે ના જાઓ તમારે શિયાર ગમે એ કન્ટ્રીમાં, એવું નથી કે ઇઝરાયલમાં જ, ગમે એ કેનેડા છે યુકે છે ગમે એ કન્ટ્રીમાં જાઓ, 2-3 મહિના તમારે તકલીફ પડે, સ્ટ્રગલ કરવું પડે, તકલીફ પડે જ. કોઈ કામ ન જડતું હોય, કામ અઘરું હોય, પછી અઘરું ન હોય તો અઘરું લાગતું હોય, એનું કારણ છે કે આપણે મનમાં એ થઈ જાય કે આ નેત આપણે ગમતું આ કામ, તો પછી નો અઘરું હોય તો એ આપણે અઘરું લાગે, એટલે એવું બધું છે. તો અટાણે પાછું અમે બદલાયું, એ કામ હાઈ ક્લાસ છે, કંઈ વાંધો ન, તમારે ખાલી રોપા ઉછેરનું જ છે, રોપ ઉછેરવાનું, બધી જાતના ટમેટી મરચી, ટમેટીનું ગ્રાફ્ટિંગ થાય કલમ લગાડે, પછી દ્રાખમાં હું કામ કરા એ દ્રાખનું સેક્ટર છે એમાં કલમ લગાડવાની છે. તો સારું કામ છે, અમારી સેલેરી પછી શેકલ કલાકના છે, એટલે મહિનાના 6,500 શેકલ જેવું થઈ જાય અટાણે સિઝનને જ તોય. એટલે અમારા બાલાબેટ વાત કરતા હતા કે ભાઈ તમારી સિઝનમાં પગાર વધે જશે, અટાણે સિઝન ઓછી સિઝન છે, સિઝનમાં કે તમારે 7,000 જેવો 7,000 જેવી સેલેરી થઈ જશે. તો અમારું કામ એવું છે. બાકી પછી થોડુંક તો અમે માંથી કામ મૂક્યા પછી હેરાન થયા હતા, મહિનો દી કામ નહોતું જેડ્યું, 1 મહિનાની સેલેરી હજે ને તમારી રોકાણી માંથી કામ મૂક્યું નથી, એટલે થોડુંક સ્ટ્રગલ કરવું પડે. ને બીજું એક મેન આપણા ઇન્ડિયનને પ્રોબ્લેમ છે ને એ ભાષાનો પ્રોબ્લેમ છે, કે 50% ઇંગ્લિશ નથી આવડતું, એટલે એવા એને હિબ્રુ ભાષા આવડતી નહીં, ઇંગ્લિશ આવડતી ન હોય તો આ ઇન્ડિયનને એવા સારું એક્સેપ્ટ નથી કરતા. એનું કારણ એ જ છે કે ભાષામાં કામ કરે બધા, કામ કરવાનો વાંધો ને, તમને કામ એની કામ હુંપ્યું હોય ને તમે સમજણ ફેર થઈ હોય કે ભાઈ આ કરવાનું હોય ને આ કરી નાખો ને એટલું કરી નાખો ને આ કરો ને, એટલે એને લીધે એની એ લેંગ્વેજને પ્રોબ્લેમને લીધે થોડોક પ્રોબ્લેમ થાય. એવું નથી કે આ થાઈલેન્ડના લોકોને ભાષા આવડે ઇંગ્લિશ, એને નથી આવડતી, પણ એ લોકો એ માનો ને કે 20 વર્ષ થયા ત્યાં મને લાગે મારા ખ્યાલ, પણ 20 વર્ષથી થાઈલેન્ડના લોકો આ કામ કરે તો એ લોકોને થોડુંક હિબ્રુ ભાષા આવડે. પછી
એ લોકોને જ્યાં મોકલે ના એના જૂના માણસો હોય તો એ લોકો હિબ્રુ જાણતા હોય તો એની એ લોકો એની રીતે કોમ્યુનિકેશન કરેલી હોય હમ હા ભા કે ભાઈ તારે આ કામ કરવાનું હોય ને આપણા ત્યાં જ્યાં જઈને થાઈલેન્ડવાળા હોય ને આપણા હોય નો થાઈલેન્ડવાળાને ઇંગ્લિશ આવડતી હોય તો એ કહે ને નો કાં આપણાને આવડતી હોય એટલે એ પ્રોબ્લેમ થાય. એ તમને કહ્યું હોય કે આ ઓલી ઉપાડ્યા તો તું આપણી જઈએ નો સમજી જાય તો બીજે ઉપાડાને આવીએ એટલે પછી થોડોક એ પ્રોબ્લેમ વધારે આવે આપણાનો એવું બધું છે. ને એગ્રીકલ્ચરની જે વિજા છે એના વિશે થોડીક મણી એવા હમારસા જડ્યા વાયા વાયા બધી વાતચીત થતી હોય કે ભાઈ એગ્રીકલ્ચરનું 99% ચાલુ થઈ ગયા છે તો તમારા ડોક્યુમેન્ટ જે ડેટ ટુ પૂર્યું થઈ ગયું હોય કોઈ PCC એ પાછી રિન્યૂ કરાવી લીજો. કદાચ ને થાય તો આ ઘાઈ ઘાઈ થઈ જાય ને પાછું ઘાઈ ઘા બંને થઈ જાય એવું છે આમાં. એટલે 99% મેં એવી વાત સાંભળી કે ભાઈ એગ્રીકલ્ચરનું 99% ચાલુ થાય તો કોઈ PCC હોય આ તે ગઢવેન રખાય ચાલુ થાય તો ભરભારી તમારે દેવા થાય પછી ઓલું વધારે દેવા પૈસા ઇમરજન્સીમાં ગઢવી એવું બધું છે. ને બીજી ઘણી કહે કે વર્ક પરમિટ ઉની કરવાની છે એગ્રીકલ્ચર સિવાય વેલ્ડરું ના ને તે એવી નીકળેતા હાસું કહે એટલે કે દુઃખના. ને એમાં મેં વાત સાંભળી કે ઘણા આપણા એજન્ટોના માણસો કોઈ મુંબઈ છે કોઈ દિલ્હી છે બેકરીમાં ને વેલ્ડરમાં ઘણા ઓલામાં એટલે મેં એવી વાત સાંભળી કે એ બધા અટાણે ઇન્ટરવ્યૂમાં છે તો તમારા જે ડોક્યુમેન્ટ છે એ પૂરા થગાય ચાલુ રખાય એમાં કંઈ PCCનો ખર્ચો નથી આવતો અટાણે પછી જ્યારે ઇમરજન્સી થાય ત્યારે PCCના ભાવ વધારી દે તમને ખબર છે બ્લેકમાં તો ભાઈ અટાણે અડવેન રાખવી કદાચ ચાલુ થાય તો ઘાઈ ઘા તમારા ડોક્યુમેન્ટ દેવા થાય. તો બીજું તો એ બીજું એક કે આ થોડીક જ્યાં ચાલુ થવું થવું હતું તો ત્યાં ઈરાનને ને ઇઝરાયલને થોડુંક થેગું અણબનાવ બને ગો તો એને લીધે થોડુંક ફ્લાઇટ કેન્સલ થયું ને તેને થોડોક પ્રોબ્લેમ તો આવી છે પણ એવી ત્યાં જેવી ભગવાન દયા ચાલુ થઈ જાય તો સારું. ઘણા વેઇટિંગ કરે 7-8 મહિનાથી તો પછી હું હે ને અમારે જો આજ શનિવાર છે તો રજા છે હમણાં આવો વિડીયો બનાવ્યો નહોતો મેં લગભગ 2-3 મહિના થયા હું ઓલા કામ ઉપર હતો તે તું બનાવતો ને પાછો વેસીમાં કામ નહોતું અમે લગભગ મહિનો દી સુધી તો કામ નહોતું કર્યું કંઈમાં દેવીભાઈને રૂમી રહ્યા હતા નથી પછી અમને કામનું લોકેશન મોકલતો એજન્સીવાળા તો કામ જોવા જતા અમે ના પાડ્યું ભાઈ અમારે ભલે ઓછો પગાર હોય પણ કામ સારું જોઈએ નિરાતવાળું પછી યાર 5 ટકાને અમે જોવા જતા હવારી જઈએ ને હાંજી પાછા ભાગી હોય ને કાંઈ હાંજી ગાય તો હવારી હોય ને પાછા ભાગી હોય ઠેલો ખંભે નાખે ને અમે રખડાઈ બહુ એટલ્યા નહોતા કોઈ 200માં બેઠા પહેલી ફેરે ચાલુ કર્યું ટ્રેનોમાં ને 200માં જ્યાંથી મેળ આવે નથી સડે જતા ઉતરે જતા લોકેશન ઉપર તો એવું બધું કર્યું 1 મહિનો દઈ ને પછી આ કામ અટાણે હાઈ ક્લાસ છે અમારે આરામ સારું કામ છે કંઈ વાંધો નથી. મારે છે ગ્રાફ્ટિંગનું હોય વિજયની પણ બે એક જ ઓલામાં છે ગ્રાફ્ટિંગમાં જ ગ્રાફ્ટિંગ એટલે જે ધ્રાક હોય ને એની અલગ અલગ વેરાયટી બનાવે કલમ લગાડે એમાં છે વિજયની બારોબારનું કામ છે ને મારે અંદરનું હોય રૂમની અંદર જ્યાં કટિંગ કરતા હોય કલમ લગાડતા હોય ને તો એવું કામ છે ભાઈ. ને બીજું તો કંઈ છે નહીં 99% કહે કે ચાલુ થઈ જાય છે તો તૈયારી રાખજો છે જાય તો PCCના અંતે. અને બીજું એક કે ભાઈ જ્યાં તમે આવો ના તમે એકધારું કામ કરી હો ને તો જ તમારી કંઈક ક્રેડિટ થાય
બાકી તમે મહિનાદીમાં કે 2 મહિનામાં કહો કે વાં ભાગે જવું વાં ભાગે જવું, તો કોઈ કાંઈ તમને નહીં એલું થાય. તમને 2-1-2 મહિના તો એ તમને જોહે કા કેવું આનું આનું કામ કરવાની ટ્રીક છે, કેવું કામ કરે, કેટલી આવડત છે, એ બધું પહેલાં ચેક કરે. મહિનોડી તમને તમારા ઉપર જ ફોકસ રાખે, પછી તમારા તમારા માથે ધ્યાન નહીં રાખે. એક એક મહિનો ધ્યાન રાખીએ, એક મહિનામાં જો તમે કંઈ પકડાણા ના ગમે એ ઓલામાં, તો એ પછી લાઈફ ટાઈમ તમારા ઉપર એ ઓલું રાખે, એ પછી મનમાંથી ન કાઢે એ ગમે એમાં તમે પકડાણા. બાકી તમે એક મહિનો સુધી તમારા ઉપર એ વોશ રાખીએ, તમે કાયદેસર કામ કરી હો ને, પછી તમારે એ તમારા માથે નાખી દે ભાઈ તમે તમારી રીતે કરો કામ, પછી કંઈ શક ન કરે કે આટલું જ કરે કામ, એ આટલું જ કરે. મારા ભેગા આવતા, અમારા ભેગા આવ્યા હતા, અમારા વાહે આવ્યા હતા, એ લોકોનો પહેલાં પગાર ઓછા આવતા, અટાણે પગાર વધે ગાયણા, બધી ફેસિલિટી આપે રૂમોની, જીકીએ લે દે ગમે એ માગે એ કે ભાઈ અમારે પંખા ને એને એસી ને એને એસી રૂમમાં વાંધો હોય બધી સુવિધા આપે, વોશિંગ મશીનું ફ્રીજું બધી સુવિધા આપે. તો ને જે અમારા ભેગા આવતા ને એના પગાર અટાણે 8.5 શેકલ ઉતર્યા થયો હતો પગાર. આ મહિને કદાચ કે 9,000 શેકલ થાય, તો 9,000 શેકલ થાય ને તો પગાર થાય 2,10,000-20,000 જેવો મહિનાનો પગાર એટલો થાય. હા, કામ કરવું પડે, 13 કલાક 14 કલાક કામ કરવું પડે. એ લોકો કામ કરે 14-14 15-15 કલાક. એ કહે મને કે વિજયભાઈ 9,000 કે આ મહિને મારે પૂગી છે કે અમારો પગાર, તો હારામ હારું કહેવાય ને એકને એક જાગી હે. બાકી જે બીજા ફેરવા ફેર થયા હતા ને બદલ્યા હતા ને થોડાક બાંધણા કર્યા હતા ને એ, તો પછી એ વટાણે ઘણા આડાવાળા થેગા ને એલું થેગું ને એવું હે. તો જ્યાં જાવ ને એક જગ્યાએ કામ કર્યા રાખજો. ઓછા મોસા શ્યારક મહિના તો કરવાનું જ, તો જ તમને ખબર પડી અને એ લોકોને ખબર પડી છે કે આમાં કેટલીક આવડત છે બધી. તો સારું, બીજું કંઈ હોય તો કોમેન્ટમાં કીધો. વિડીયો લાંબો થઈ જાય, હું બોલ્યા રાખીશ તો.